સૌથી પહેલા તમારે એક ફેરફાર અહીંયા સેકન્ડ નંબરમાં કરવાનો છે જ્યાં ટકાવારી છે એની જગ્યાએ એને તમારે નફા ભાગમાં ટ્રાન્સફર કરવાનો છે કેમ કે પહેલા અને છેલ્લા ભાગીદારનો નફા ભાગ જે રીતે અપૂર્ણાંકમાં છે ને મિત્રો એ રીતે બીજા નંબરના ભાગીદારના નફા ભાગને ટકામાંથી આ પ્રમાણે અપૂર્ણાંકમાં ફેરવીશું હવે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય તો આપણને ખબર છે કુલ ટકા 100 એ ગણાય જેટલા ટકા અહીંયા આપ્યા છે એના છેદમાં 100 મૂકવાથી આપણને નફા ભાગ મળે 30 ટકા એટલે 30 ના છેદમાં 100 પરંતુ મિત્રો ગણિતમાં આપણે જાણીએ છીએ ઉપર નીચે એક એક ઝીરો કેન્સલાઇઝ કરો એટલે બી નો નફા ભાગ બન્યો 3/10 તો હવે દરેક ભાગીદારનો ઇન્ડિવિજ્યુઅલી નફા ભાગ લખીએ તો એના થકી આવે પહેલામાં 1/2 બીજામાં ટકા પ્રમાણમાં ફેરવતા 3/10 થયું છેલ્લામાં 1/5 હવે મિત્રો નફા ભાગ તો મળ્યો પરંતુ આપણા આ દાખલામાં દરેકના નફા ભાગનો છેદ પાછો અલગ અલગ છે એટલે જ્યાં સુધી છેદ સરખો થાય નહીં ત્યાં સુધી યોગ્ય નફાક્ષનું પ્રમાણ ન મળે બસ હવે જે ભૂતકાળમાં ગણતરી કરતા હતા અહીંયા કરવાનું છેદને સરખા કરવા માટે છેદની કિંમતોનો ગુણાકાર કરી 10 × 2 = 20 × 5 = 100 તો મિત્રો દરેક સંખ્યાના છેદમાં 100 લાવવાના છે તો યાદ રાખજો આપણે આ બધું સમજાવ્યું છે પ્રત્યેક સંખ્યાના છેદમાં 100 લાવવા માટે છેદની કિંમત જે સંખ્યા વડે ગુણીએ ઉપર બે રીતે ગુણાકાર કરવાનો એટલે પહેલાના છેદમાં 2 છે ત્યાં 50 વડે ગુણવું પડશે તો ઉપર બી 50 વડે ગુણ્યું એટલે 50 × 50 એ રીતે 50 થયું હવે છેદ કોણ થઈ જશે એટલે જેમાં પરિણામ છે તો 50 છે બીજામાં 10 છે ત્યાં આપણે 100 લાવવાના છે 10 વડે ગુણીશું તો ઉપર 10 વડે ગુણતા 30 થયું છેલ્લામાં 5 છે ત્યાં 20 વડે ગુણવું પડશે ઉપર ગુણતા 20 થયું તો હવે શું બધા છેદમાં 100 આવી ગયા એટલે પ્રમાણ થયું 50 × 30 × 20 પણ મિત્રો આપણે એમાંથી પણ એક બિંદુ કેન્સલાઇઝ કરી શકીએ તો પ્રોપર પ્રમાણ આવે 5 × 3 × 2 હવે આ પ્રમાણમાંથી દરેક ભાગીદારનો નફા ભાગ અલગ કરીશ તો એમાં 5/10 થાય બીમાં 3/10 થાય સીમાં 2/10 થાય પહેલા આટલું ટાર્ગેટ સેટ કરવું પડે હવે આગળ વધીશ પછી એક રીતમાં એમ કહેવામાં આવ્યું છે કે બી નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે સેકન્ડ અને એની વિગત આપવામાં છે બી નો નફા ભાગ ઓન સ્ક્રીન તમે જોઈ રહ્યા છો મિત્રો આ 3/10 જે છે એ અને સી 3/2 ના પ્રમાણમાં વહેંચે છે મેં અગાઉ બી કીધું તું હવે આજે ફરીથી કહ્યું નિવૃત્ત ભાગીદારના નફા ભાગની વહેંચણીની સાથે નવા ભાગીદારો માટેનું આવું કોઈ પ્રમાણ તમને જોવા મળે કે એ અને સી એટલે નવા ભાગીદાર 3/2 પ્રમાણમાં વેચે છે એટલે વેચણીનું પ્રમાણ તો એને તમારે નવા ભાગીદારોના લાભનું પ્રમાણ સમજવા એટલે વન્સ અગેન ફરીથી તમને અહીંયા એ અને સી નું લાભનું પ્રમાણ મળી ગયું 3/2 હવે મિત્રો અગાઉ સમજાવ્યું લાભના પ્રમાણ ઉપરથી નવું પ્રમાણ શોધવું તો બે સ્ટેપમાં કેલ્ક્યુલેશન થાય પહેલા શોધવું પડે ભાગીદારનો લાભ જેની ગણતરી માટેનું સૂત્ર આ રીતે આવશે નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ ગુણ્યા લાભનો પ્રમાણ છે સૌથી પહેલા એનો લાભ મેળવી તો નિવૃત્ત ભાગીદાર બી છે એનો નફા ભાગ લઈ રહ્યા છે 3/10 ગુણ્યા લાભનું પ્રમાણ 3/2 છે એટલે એમાં એનો ભાગ 3/5 બી નો ભાગ 2/5 એટલે ગુણ્યા 3/5 તો ગુણાકારમાં તો કોઈ ટેન્શન નહીં મિત્રો ઉપર ઉપર નંબર નીચે નીચે ગુણવાનું એટલે 9/50 આ જે આવ્યું એનો લાભ થયો આ જ રીતે સી નો લાભ સુધી બી નો નફા ભાગ 3/10 ગુણ્યા એનો લાભ 2/5 ઉપર ગુણીશું 3/2 × 6/50 તો આ રીતે પહેલા સ્ટેપમાં 9/50 અને 6/50 એ અનુક્રમે એ અને સી નો લાભ થયો બસ હવે લાભ મળી ગયો એટલે લાસ્ટ ફોર્મેલિટીઝ રહેશે એમના જૂના ભાગમાં લાભને પ્લસ કરતા નવો ભાગ નફા અંશનું નવું પ્રમાણ મળી જશે સૂત્ર લખ્યું નવું પ્રમાણ ઇક્વલ ટુ જૂનો ભાગ વત્તા ભાગીદારનો લાભ એ માટે જૂનો ભાગ હતો 5/10 વત્તા એનો લાભ લીધો 9/50 હવે તો બદલાઈ ગયો છે અને ગુણાકાર કરવો પડે 10 × 50 એટલે 500 અને ઉપર ક્રોસ ગુણાકાર કરીને લખીશું 5 × 50 250 વત્તા 10 × 9 એટલે 250 માં 90 પ્લસ કરીએ 340 છે તો કોમન રહે તો પહેલાનો નવો ભાગ 340 / 500
आज रीते सीनी गणतरी करता एनो भाग आवी जाय छे 160 छेदमां 500। और मित्रों आपणे तो प्रमाणमां ट्रांसफर करवानो छे, बन्नेना छेदमां 500 कॉमन छे एटले छेद काढी नाखीए अने उपरनी किंमत लखीए तो पहेलामां 540 बीजामां 160। हवे 00 कॉमन छे एने काढीए तो वध्युं 34 अने 16। बट रिमेम्बर आ बन्ने संख्याने बे वडे भागी शकाय छे, 34 ने बे वडे भागता 17, 16 ने बे वडे भागता 8। बस फेरफार कर्या पछी प्रोड फंक्शन नो नवो प्रमाण 17:8 થયો। बस आ रीते प्रकरण नंबर 6 मां त्रण अलग अलग विकल्पोना अनुसंधान मां तमारे ऑब्जेक्टिव्स दाखला मां नफांक्षना नवा प्रमाणनी गणतरी आवशे। આપણે દરેક કેટેગરીના એવરેજ બબ્બે દાખલા ગણાવી દીધા, બાકી રહેલા સ્વાધ્યાયના દાખલાને તમારે ઉપરમાં પૂરો કરવાના। મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 પૂર્ણ થઈ ગયું। નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે અકાઉન્ટ્સ નો લેક્ચર લઈશું ત્યારે પહેલા ભાગનું 7મું અંતિમ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું। ઓકે।